આપણો જે નેક્સ્ટ વન ટોપિક જે છે સમ ઉત્પાદન રેખા. સમ ઉત્પાદન રેખાને સિમ્પલ એવા નામ ઉપરથી જ ખબર પડી જાય, સમ એટલે સરખું, ઉત્પાદન એટલે ઉત્પાદન, સરખું ઉત્પાદન દર્શાવતી રેખા, જેને શું કહેવાય, સમ ઉત્પાદન રેખા. મીનિંગ જોઈએ એનું તો કે બે નિપજકો કે સાધનોના જુદા જુદા સંયોજન વડે એક સરખું ઉત્પાદન વ્યક્ત કરતી રેખાને શું કહેવામાં આવે છે, સમ ઉત્પાદન રેખા. ક્લિયર? બે સાધનો છે, બે નિપજકો છે, અથવા તો બે સાધન છે એનું જુદું જુદું સંયોજન કરો ને તો એ ઉત્પાદનના પ્રમાણમાં કશો જ ફેરફાર થાય નહીં, તો એ બન્યું સમ ઉત્પાદન રેખા. જેની ધારણા છે, નંબર વન તમને હું કીધું છે કે પેઢી ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી અને શ્રમ એ બે સાધનનો ઉપયોગ કરે છે. તો પહેલા જ કહી દીધું આપણી પાસે ચાર છે, મૂડી, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એની અંદર આપણે જે કમ્પેરિઝન કરવાની છે, કોની સંયોજન કરવાનું છે, કોનું કરવાનું છે, મૂડી અને શ્રમનું. નેક્સ્ટ, ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી અને શ્રમ સિવાયના સાધન બાકીના કેવા છે, સ્થિર. બાકીના સાધન કેવા રહે છે, સ્થિર રહે છે. નેક્સ્ટ, ઉત્પાદનની પદ્ધતિ આપેલી જેમાં કોઈ જ પ્રકારનો ટેકનોલોજીકલ ફેરફાર તમે કરતા નથી, જે ટેકનિક પહેલા વાપરતા હતા, જે ટેકનોલોજી પહેલા વાપરતા હતા એ જ વાપરો છો, અને દરેક સાધનની કાર્યક્ષમતા કેવી છે, ઉપયોગ કરે છે, કાર્યક્ષમ રીતે ઉપયોગ. ઇટ મીન્સ કોઈ સાધનની 100ની કેપેસિટી હોય તો 100 એ 100 તમે પૂરેપૂરો એનો ઉપયોગ કરી લ્યો છો. તો એ શું થયું, એની ચાર ધારણા. નંબર વન, મૂડી અને શ્રમનું જ સંયોજન કરવાનું છે. નંબર ટુ, આ સિવાયના બાકીના સાધન કેવા છે, સ્થિર એટલે જમીન, અને નિયોજક સાધન કેવું રહેશે, સ્થિર, ટેકનોલોજીકલ ફેરફાર નથી, અને કાર્યક્ષમ રીતે તમે એનો ઉપયોગ કરો છો. એના માટે એક અનુસૂચિ આપી છે, તો એણે તમને એવું કીધું છે કે પેઢી છે એક સાધનની અવેજીમાં બીજી સાધનનો એવી રીતે ઉપયોગ કરે કે જેથી દરેક સંયોજનને એક સરખું ઉત્પાદન પ્રાપ્ત થાય. સંયોજન કરવાનું પણ એવી રીતે કરવાનું કે જે સંયોજન પસંદ કરો ને ઉત્પાદનના પ્રમાણમાં કશો જ ફેરફાર આવે નહીં. ધારો કે સાધન શ્રમ અને મૂડી છે, તો પેઢી શ્રમની અવેજીમાં મૂડીનો એવી રીતે ઉપયોગ કરશે કે જેથી મૂડી અને શ્રમનું સંયોજન કરવાથી એક સરખું ઉત્પાદન થશે. શ્રમના બદલે મૂડી વાપરવાની, પણ જે આન્સર આવશે ને, જે ઉત્પાદન થશે ને, એ પણ કેવું આવશે, સરખું જ. તો એના માટે જુદા જુદા સંયોજન લીધા છે. સંયોજન જોઈએ, RPNM એ એવી જ રીતે એમને નામ આપ્યા છે સંયોજનના. કોઈ એવું પર્ટિક્યુલર નથી કે પહેલા નંબરને આર કહેવાય, બીજા નંબરને પી કહેવાય, ત્રીજા નંબરને એન કહેવાય, રાઈટ? જસ્ટ એઝ એમ જ આપ્યું છે સંયોજનના નામ. હવે મૂડીના એકમ અને શ્રમના એકમનું કોમ્બિનેશન આપ્યું છે તમને. પહેલા નંબરનું કોમ્બિનેશન છે, મૂડીનો એક એકમ હોય, શ્રમના 8 એકમ હોય, મૂડીના 2 એકમ, શ્રમના 5 એકમ, મૂડીના 3 એકમ, શ્રમના 3 એકમ, 4 અને 2, આવું સંયોજન આપ્યું છે. હવે ટેકનિકલ જે અવેજીનો સીમાંત દર છે, બધું આપણું સીમાંત દર ઉપર જ આધારિત છે, રાઈટ? તો એ જોઈએ. જો મૂડી અને શ્રમમાં પહેલામાં સીમાંત જયારે શબ્દ હોય ત્યારે પહેલામાં હંમેશા ડેશ જ હોય, પછી મૂડીના પ્રમાણમાં કેટલો ચેન્જીસ, 1 માંથી 2 એટલે અહીંયા 1, 8, અહીંયા 5 એટલે ડિફરન્સ 3, 3 અને 5 એટલે ડિફરન્સ 2, 2 અને 3 એટલે ડિફરન્સ 1. આ અવેજી કાઢી, બરાબર, આ તફાવતની રકમ. 8 માંથી 5 બાદ કર્યા, 5 માંથી 3 બાદ કર્યા, 3 માંથી 2 બાદ કર્યા, અથવા તો ઉલટી કરો પણ અહીંયા માઇનસ ઇગ્નોર કરવાનું, રાઈટ? 2 માંથી 1, 3 માંથી 2, 4 માંથી 3, તો એનો અવેજીનો દર નીકળો. નેક્સ્ટ, ઉત્પાદનનું પ્રમાણ આપણી મેઇન ધારણા જે છે સરખું, 100 100 100, જે બી કરો એ ઉત્પાદન કેવું રહેશે, 100. હવે આ જે છે એને આકૃતિમાં જસ્ટ પ્લોટિંગ કર્યું છે, એક્સ અક્ષ અને વાય અક્ષ બનાવીને. એક્સ અક્ષ ઉપર મૂડીના એકમ લીધા છે, એટલે કે 1 2 3 4. વાય અક્ષ ઉપર શ્રમના એકમ, એટલે શ્રમ ઓછામાં ઓછા 2, વધારેમાં વધારે 8. તો હવે 2 4 6 8 એવું કરો ને તો ગેપ કેવો થઈ જાય, નાનો, એટલે તમારો ગ્રાફ અડધા પેજમાં પતી જાય. સો એના કરતાં બેટર રહે છે એક એકનો ગેપ રાખો, 1 2 3 4 5 6 7 8, રેડી? તો હવે આ જે છે એને જ હું આકૃતિમાં અહીંયા પ્લોટ કરેલું છે એ તમને બતાવું. એની આકૃતિ ઉપરથી સમજ કરીએ તો જુઓ, મૂડીનું 1 એકમ હોય ત્યારે શ્રમના કેટલા એકમ લેવાના છે, 6, એટલે એક્સ અક્ષ ઉપરથી 1 લ્યો, વાય અક્ષ ઉપરથી 6 લ્યો, 8 લ્યો, સોરી, 6 નહીં 8, ત્યાં ડોટ કરો, રાઈટ?
હવે બીજા નંબરમાં બે એકમ મૂડી ન હોય ત્યારે શ્રમના કેટલા એકમ છે? પાંચ. એટલે અહીંથી બે અને અહીંથી પાંચ, એટલે અહીંયા ડોટ આવે. ત્રણ હોય ત્યારે ત્રણ, એટલે અહીંથી નહીં ત્રણ, વાય અક્ષ ઉપરથી નહીં ત્રણ. પછી ચાર હોય ત્યારે બે, એટલે અહીંથી ચાર ને અહીંયા બે. જે પોઈન્ટ બન્યા એ પોઈન્ટને હાથેથી જોડવાના છે, સ્કેલથી નહીં. શેનાથી જોડવાના છે? તમારે હાથેથી. બરાબર, તો હાથેથી જોડતા તમને એસ એસ વન પુરવઠાને ઇંગ્લિશમાં સપ્લાય કહેવાય, માટે એને પુરવઠા રેખા તમને અસ્તિત્વમાં આવી એસ એસ વન. અને પહેલા નંબરનું સંયોજન છે ને આપણે આર કીધું હતું, એટલે અહીંયા આર બિંદુ આપ્યું. બીજા નંબરના સંયોજનને પી બિંદુ કીધું છે, માટે પી એન અને એમ અનુક્રમે જે તમને અહીંયા આપ્યા એ સંયોજન ત્યાં પોઈન્ટ ઉપર લખી દીધા. ક્લિયર? હવે આમાં શું છે તો કે આ એક્સ અક્ષ ઉપર મૂડીના એકમ છે, વાય અક્ષ ઉપર શ્રમ છે. આર પી એન એમ એ શું છે? જુદા જુદા હરેક ઓલા ઉપર સંયોજન છે. એસ એસ વન એ સમ ઉત્પાદન રેખા છે. બરાબર, આ સંયોજન પસંદ કરો તો એ તમને એટલો જ બેનિફિટ થશે, ઉત્પાદન એટલું જ થશે. પી સંયોજન પસંદ કરો તો એટલું જ બેનિફિટ થશે. કોઈ બી સંયોજન આર પી એન એમ માંથી જે બી સંયોજન પસંદ કરો, ઉત્પાદન કેવું રહેશે? સરખું. માટે તમને અહીંયા ટેક્સ્ટમાં કીધું છે કે એક સરખું ઉત્પાદન આપતા બે સાધનોના જુદા જુદા સંયોજન દર્શાવતા બિંદુને જોડતી રેખાને શું કહેવામાં આવે છે? સમ ઉત્પાદન રેખા. ક્લિયર? હવેનો નકશો કીધો છે. નકશો એટલે બીજું કશું જ નથી, સિમ્પલ એવું. આ જે એક આપ્યું છે એની બદલે જુદી જુદી ઘણી બધી રેખાઓ હોય એને શું કહેવાય? સમ ઉત્પાદન રેખાનો નકશો. બરાબર, અને જે રેખા છે ને એ જમણી બાજુ એ થી જમણી બાજુ ઉપર આવેલી સમ ઉત્પાદન રેખા કરતા વધુ ઉત્પાદન વ્યક્ત કરતી હોય છે. ડાબી બાજુ એ શું કરે? જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે આવે છે. જેમાં પેલી હોય એને એસ વન કયો, બીજી હોય એને એસ ટુ કયો, ત્રીજી હોય એને એસ થ્રી કયો, બધી ભેગી કરો એટલે એ શું બન્યું? નકશો. એના લક્ષણો આપ્યા છે તમને કે સમ ઉત્પાદન રેખાના બધા બિંદુઓ કેવું સમાન ઉત્પાદન વ્યક્ત કરે છે. રેખા જેમ ઊંચી એમ ઉત્પાદન વધુ, અને એ રેખા ક્યારે એકબીજાને છેદતી નથી, અને ઢાળ ઋણ હોય, અને કેવું હોય? બાહ્ય ગોળ. બરાબર, જો આ સમ ઉત્પાદન રેખાનો નકશો છે. આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો, ત્રીજા, ક્યારે એકબીજાને છેદતી નથી, બાહ્ય ગોળ હોય છે, ડાબી બાજુ ઉપરથી જમણી તરફ નીચે આવે છે, અને જેમ આમ ઉપર વધારે જતા જાવ એમ તમને ઉત્પાદનના પ્રમાણમાં વધારો જોવા મળે. ક્લિયર? આ ચેપ્ટરના જે ક્વેશ્ચન છે ને તમને ટૂંકનો અંતમાં પૂછાઈ શકે, કારણ કે ક્વેશ્ચન બધા નાના નાના છે. નેક્સ્ટ વન આપણો ક્વેશ્ચન શરૂ કરીએ, અથવા તો નેક્સ્ટ વન આપણો ટોપિક શરૂ કરીએ છે, સમખર્ચ રેખા. સમખર્ચ રેખા એટલે શું કહેવામાં આવે? ઓલામાં સરખી ઉત્પાદન દર્શાવતું હોય તેને શું કહેવાય? સરખું ખર્ચ દર્શાવતું હોય. જે સંયોજન પસંદ કરો ખર્ચ કેવું થાય સરખું, એને કહેવાય સમખર્ચ રેખા. અર્થ જોઈએ એનો, એટલે કે મિનિંગ જોઈએ તો કે ઉત્પાદક પાસે જે ખર્ચવા પાત્ર રકમ આપેલી હોય તેના દ્વારા ઉત્પાદનના બે સાધનોના ક્યાં ક્યાં સંયોજનને ખરીદી શકે તે હકીકત દર્શાવતી રેખાને શું કહેવામાં આવે છે? સમખર્ચ રેખા. અથવા તો એમ કહી શકીએ, ઇટ મીન્સ જે સાધન તમારી પાસે છે એ બે સાધનનું સંયોજન કરવાનું, પણ એને કેટલું કરવાનું, કેટલી ખરીદી કરવાની કે જેનાથી ઉત્પાદન કેવું રહેશે સમખર્ચ, જેનાથી ખર્ચ કેવું રહેશે સરખું, એની ધારણા આપી છે. નંબર વન કીધું છે, ઉત્પાદક કે પેઢી પાસે સાધન પાછળ ખર્ચવા માટે કેટલા રૂપિયા છે? 800 રૂપિયા. 800 રૂપિયામાં વધારો નથી થતો કે 800 રૂપિયામાં ઘટાડો નથી થતો. હવે મૂડી અને શ્રમના બે સાધનની જ ખરીદી કરવાની છે. શ્રમ છે એ 10 રૂપિયાની કિંમતનો છે, અને મૂડી છે એ 8 રૂપિયાની કિંમત છે એકમ દીઠ. ત્રીજા નંબરને એવું કીધું છે કે તમે જે 800 રૂપિયા ખર્ચ કરો છો, જો ઉત્પાદક બધી જ રકમ એટલે કે 800 એ 800 માત્ર ખર્ચ જો શ્રમ પાછળ કરી દે ને, આપણે બે ધારણા લીધી. બરાબર, હવે ધારણા ઉપરથી આપણે કન્ડિશન કરીએ. આપણે કેટલા વાપરવાના છે? 800. હવે 800 એ 800 ખાલી શ્રમ પાછળ વાપરી દો, અને શ્રમની કિંમત કેટલી છે? 10. તો શ્રમના એકમ કેટલા ખરીદી શકશે? ફક્ત શ્રમ પાછળ ખરીદે તો જસ્ટ 80 રૂપિયા જ, રાઈટ? પણ હવે 800 એ 800 રૂપિયા જો ખાલી મૂડી, મૂડીના કેટલા એકમ દીઠ છે? 8. ખર્ચવાના કેટલા છે? 800. મૂડીના 8 રૂપિયા લેખે 800 એકમ પાછળ જો ખર્ચી દે 800 રૂપિયા પાછળ, તો મૂડીના કેટલા એકમ ખરીદી શકશે? 100. ઇટ મીન્સ શ્રમ એ વધારેમાં વધારે 80 ખરીદી શકે, અને મૂડીના એકમ 100 ખરીદી શકે.
સમજાય છે? 100 થી વધારે મૂડી પરચેસ ન થાય ને 80 થી વધારે શ્રમય પરચેસ થશે નહીં. સમજાય છે આ બધું? આની મર્યાદા છે, આપણે કેમ લિમિટેશન હોય એમ આની પણ શું છે, લિમિટેશન, કે 100 થી વધારે મૂડી નહીં અને 80 થી વધારે શ્રમ નહીં. હવે આ 80 અને 100 ને ધ્યાનમાં રાખીને જુદા જુદા સંયોજન કરવાના છે. તો માટે તમને હું કીધું છે, શ્રમ અને મૂડીની ખરીદી કરવાની કોને ધ્યાનમાં લઈને, 80 અને 100 આ મર્યાદાને ધ્યાનમાં રાખીને. એના માટે તમને એક રેખા બતાવી છે, સમખર્ચ રેખા. હવે જુઓ, હવે આપણે શું કીધું કે શ્રમના વધારેમાં વધારે 80 અને મૂડીના વધારેમાં વધારે 100. આકૃતિ બનાવી, એક્સ અક્ષ ઉપર મૂડીના એકમ, વાય અક્ષ ઉપર સેના લેશું, શ્રમના એકમ. તો હવે ડાયરેક્ટ 100 તો અહીંયા લખાય નહીં, 10, 20, 30, 40, 50, 100 એવું લખો તો એક્સ અક્ષ લાંબો બની જાય. માટે 20-20 નો ગેપ રાખી 20, 40, 60, 80 અને 100. સેમ એવું શ્રમમાં બી 20-20 નો ગેપ રાખીને 100 સુધીનું, બરાબર. શ્રમમાં 80 અને મૂડીના 100 બંનેને જોઈન્ટ કરી દો તો તમને CC1 રેખા છે, આ સમખર્ચ દર્શાવતી રેખા મળે, CC1, બરાબર. જેના ઉપરથી તમે શું કહી શકો છો કે ઉત્પાદક છે કા તો શ્રમના 80 એકમ ખરીદશે અને મૂડીના 0 હોય, અને કા તો શું કરશે, શ્રમ મૂડીના 100 એકમ અને શ્રમના 0 એકમ, અથવા તો આ બંને સંયોજનની વચ્ચે આવતું કોઈ પણ સંયોજન, આ રેખામાંથી આવતું કોઈ પણ સંયોજનની પસંદ કરશે, સંયોજનની ખરીદી કરશે અથવા તો સંયોજન પસંદ કરશે, તો હરેકમાં ખર્ચ કેવું રહેશે, સરખું. કાં તો શ્રમના 80 મૂડીના 0, અથવા તો મૂડીના 100 શ્રમના 0, અથવા તો આ જે લાઇન છે આ બંને વચ્ચેની જે ગેપ છે CC1 વચ્ચે કોઈ પણ બિંદુએ અગર એ સંયોજન કરશે તો ખર્ચ કેવું રહેશે, સરખું. માટે તમને અહીંયા કીધું છે, સમખર્ચ રેખા ઉત્પાદક પાસે સામે બે સાધનના ક્યાં ક્યાં સંયોજનો કરવા ખરીદવાની તક રહેલી છે તે હકીકતને શું કરે છે, રજૂ કરે છે. સમખર્ચ રેખાના લક્ષણો તમને આપ્યા છે નેક્સ્ટ પોઈન્ટમાં, કે સાધન પાછળ ખર્ચવા પાત્ર રકમ કેવી રહે છે, સ્થિર રહે છે. એટલે કે એક સાધનની કિંમત ઘટે તો સમખર્ચ રેખાનો ઢાળ ઓછો તીવ્ર બને, જો વધે તો સમખર્ચ રેખાનો ઢાળ વધારે તીવ્ર બને. બંને સાધનની કિંમત કેવી હોય છે, સ્થિર, એટલે ખર્ચવા પાછળ જે રકમ છે એ વધે તો સમખર્ચ રેખા જમણી બાજુ જાય છે, અને સાધનની કિંમતમાં ફેરફાર થાય તો સમખર્ચ રેખાનો ઢાળ બદલે અને સાધન પાછળ ખર્ચવા પાત્ર રકમમાં જો ફેરફાર થાય તો સમખર્ચ રેખાનું સ્થાન બદલે. ઢાળ ક્યારે બદલે, સાધનની કિંમતમાં ફેરફાર થાય તો ઢાળ બદલશે, બરાબર. ધન ઢાળ, ઋણ ઢાળ, આપણે જે ઢાળ કહીએ ને, ઓછો તીવ્ર વધારે તીવ્ર એ, પણ જયારે ખર્ચવા પાત્ર રકમ હતી એટલે 800 રૂપિયાને બદલે 1000 રૂપિયા કરો તો સ્થાન બદલે. જો અહીંયા, જો અહીંયા 1000 રૂપિયા કરું તો ધારો કે આ નેક્સ્ટ નવી સમખર્ચ રેખા અવેલેબલ થાય તો આ શું બદલું, સ્થાન અહીંથી લઈને અહીંયા ફોરવર્ડ થઈ. પણ ઢાળ ઇટ મીન્સ આ જેટલો તીવ્ર છે એના કરતા થોડોક અહીંયા વધારે, આમ કે તેમ કે એમ, શું કહેવામાં આવે, ઢાળ એનો તીવ્ર છે એવું કહેવામાં આવે, ઓછો કે વધારે તીવ્ર બને. ક્લિયર? તો આ જે હતું એ શું હતું, આપણું નેક્સ્ટ 5મા નંબરનું ચેપ્ટર સાધન સંયોજન. હવે આપણા જે નેક્સ્ટ ચેપ્ટર છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ ચેપ્ટર તમારું અહીંયા થાય છે પૂરું.